કાયાવર પક્ષી કુંજનો શિકાર કરતા રતનપર ગામના બે શખ્સો ઝડપાયા. સામાજિક વનીકરણ રેન્જ ઘોઘાના RFO દિવ્યરા સિંહ સરવૈયા, વિક્રમભાઈ રાઠોડ તથા ભાવનગર નોર્મલ રેન્જના ઇન્દ્રજીતસિંહ ગોહિલ અને સંજયભાઈ દેસાઈ સહિતના ફોરેસ્ટ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ભાવનગર તાલુકાના રતનપર ગામની સીમમાં યાયાવર પક્ષીકુંજનો શિકાર કરતા કરણભાઈ ભોળાભાઈ જશમોરિયા, ઉંમર વર્ષ 20, રહે જૂના રતનપર ગામ, અને મુનાભાઈ મૂળજીભાઈ જશમોરિયા, ઉંમર વર્ષ 30, રહે જૂના રતનપર ગામવાળાને 1-3 મૃત યાયાવર કુંજ પક્ષી સાથે બંને શખ્સોને ફોરેસ્ટ સ્ટાફ દ્વારા રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમજ બંને વિરુદ્ધ વન્યપ્રાણી સંરક્ષણ 1972 અંતર્ગતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. રિપોર્ટર નીતિન મેર, GN ન્યૂઝ, ઘોઘા. આથી અમા શ્રી ઇન્દ્રજીતસિંહ ગોહિલ, ગ્રામ ફોરેસ્ટ રાઠોડ, આજ તારીખ 24/1/2021 રોજ વહેલી સવારે પ્રેરણામાં હતા. તે દરમિયાન અમો તથા સ્ટાફ ભાવનગર તાલુકામાં આવેલ જૂના રતનપુર ગામની સીમમાં કુંજ પક્ષીનો શિકાર કરતા બે ઈસમોને રંગિયા ઝડપી પાડેલ હતા. એ ઈસમો એમાં એક નામ કરણભાઈ ભોળાભાઈ જશમુરિયા, ઉંમર વર્ષ 20, જાતે દેવી પૂજક, રહેવાસી જૂના રતનપુર. બીજો એક અન્ય ઈસમ મુનાભાઈ મૂળજીભાઈ જશમુરિયા, ઉંમર વર્ષ 30, જાતે દેવી પૂજક, રહે જૂના રતનપુર. બંનેને વન્યપ્રાણી સંરક્ષણ 1972 અંતર્ગત વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો.